आजनो जो आपणो प्रश्न है कि नियमित वर्तुलाकार गति माटे जरूरी केन्द्रगामी बल अने केन्द्रगामी प्रवेगना सूत्र आपी समझो अने एक जरूरी उदाहरण एटले के नियमित वर्तुलाकार गति थता हो थती होय तेवा आपणे बे त्रण उदाहरण जोवाना छे। तो नियमित वर्तुलाकार गति माटे पहेला तो सौप्रथम एक आपणे आकृति एवी लई लईए, एक वर्तुलाकार मार्ग लई लईए जेनी त्रिज्या छे तो कैपिटल आर जेटली त्रिज्या छे, कोई वी वेग थी वर्तुलाकार गति करते हो कोई पदार्थ ले ले, एना माटे पहला आपणे केन्द्रगामी बल अने पहला केन्द्रगामी प्रवेग समझिए। तो कृति में दर्शाव्या मुजब कोई पदार्थ वर्तुलाकार मार्ग पर वी वेग थी गति करे, ज्यां वर्तुलाकार मार्गनी त्रिज्या कैपिटल आर छे अने ई गति मां प्रवेग वी स्क्वेर अपॉन आर जेटलो छे, અને અહીંયા જે આકૃતિમાં દર્શાવ્યું છે વર્તુળાકાર માર્ગ પર વી વેગથી ગતિ કરે છે અને જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે તે આર જેટલી, અને અહીંયા ગતિમાં જે પ્રવેગ છે તે વી સ્ક્વેર અપોન આર જેટલો છે। નિયમિત વર્તુળાકાર ગતિ એટલે કે અહીંયા જે આ પ્રકારની ગતિ હોય છે એને વર્તુળાકાર ગતિ આપણે કહેશું। અને બીજી કે આપણને અહીંયા પ્રવેગ મળી ગયો તો આપણે જે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી જે બળ પૂરું પાડે છે કેન્દ્રગામી બળ એને આપણે કહેશું એફ સી, એટલે કે એફ સી ઇઝ ઇક્વલ ટુ એમ અને એની જગ્યાએ આપણે લખશું વી સ્ક્વેર અપોન આર, એટલે એમ વી સ્ક્વેર અપોન આર, એમ વી સ્ક્વેર અપોન આર જે આપણને આપશે એફ સી, જે એફ સી નું મૂલ્ય એને આપણે કહેશું કેન્દ્રગામી બળ, કે અહીં પદાર્થને વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। એ જરૂરી બળ એ એફ સી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર જેટલું હોય છે, અને એ કેન્દ્રગામી બળની દિશા હંમેશા કેન્દ્રવર્તી એટલે કે કેન્દ્ર તરફની હોય છે। કેન્દ્રગામી બળની દિશા છે એફ સી, એટલે કે આ તરફની એફ સી ની દિશા હોય છે। માનો કે ગતિ કરતો પદાર્થ અહીંયા જાય તો પણ આ તરફ, ગતિ કરતો પદાર્થ આ તરફ જાય તો એની દિશા આ તરફ, અને ગતિ કરતો પદાર્થ અહીંયા આવે તો એને કેન્દ્રગામી બળની દિશા છે આ તરફ, કેન્દ્રને કેન્દ્ર તરફ હોય છે। જ્યારે આપણે વેગની વાત કરીએ તો અહીંયા દોરેલો સ્પર્શક એ આપણને વેગ વી ની દિશા આપે છે, જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ વેગ વીની દિશા આ પ્રમાણેની હોય છે। જ્યારે કેન્દ્રગામી બળ જે છે એફ સી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર એની દિશા જે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર તરફની હોય છે। તો આ તરફ આ જોયું આપણે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગની વાત કરી। હવે બીજું આપણે જોઈએ કે આના ઉદાહરણ લઈએ કે આવા પ્રકારની ગતિ ક્યાં ક્યાં જોવા મળે। તો ઉદાહરણમાં જો આપણે પહેલે લઈએ કે બ્રહ્માંડમાં સૂર્ય કેન્દ્રગામી અથવા તો કેન્દ્ર તરીકે જ્યારે તેની આસપાસ ફરતા ગ્રહોની ગતિ જેમાં સૂર્ય
અને ગ્રહ વચ્ચેની ગ્રહ વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે। बीजू जो आप एक न्यूक्लियस उदाहरण लीए तो न्यूक्लियस में न्यूक्लियस ने आसपास जो भ्रमण करे प्रोटोन एट्ले कि न्यूक्लियस में रहेलो है तो प्रोटोन और जो न्यूक्लियस कक्षक में भ्रमण करते हैं इलेक्ट्रॉन एपण एक आ प्रकार की गति थे जेमें न्यूक्लियस है केन्द्र तरीके वर्ते हैं जरूरी केन्द्रगामी बल है ये बने वच्चे प्रोटोन और इलेक्ट्रॉन वच्चे आकर्षण है ये एक केन्द्रगामी बल तरीके पूरू पाड़े। तो आ एक बे महत्वना उदाहरण जे थई गया अने त्रीजू एक आपणे जे अनुभव पण करी शकीए जोयुं होय एवुं के ज्यारे कोई वाहन छे वर्तुळाकार मार्गे रोड पर गति करतुं होय त्यारे जरूरी केन्द्रगामी बळ छे ते रोडनी सपाटी नीचे अने टायरनी सपाटी ए बन्ने वच्चेनुं जे बळ छे ए केन्द्रगामी बळ तरीके वर्तुं होय छे जेना कारणे वर्तुळाकार मार्ग पर सरळताथी वाहन गति करी शके छे। तो आ वात थई गई एनुं उदाहरण। तो આપણે આજે જોયું તે નિયમિત વર્તુળાકાર ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો અને આપણે જરૂરી ઉદાહરણ બે કે ત્રણ ઉદાહરણ આપણે લીધા। હવે વાત કરીએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કોઈ પદાર્થ માટે સલામત ઝડપી વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે सलामत झड़प नू सूत्र तारो। हवेनो जे आपको प्रश्न है कि नियमित वर्तुळाकार गति करता कोई पदार्थ माटे सलामत झड़प नू सूत्र तारो। तो मानो कि एक आपणे आकृति में दर्शा मुजब एक वर्तुळाकार मार्ग ले लीए जहाँ एक केन्द्र ओ ले लीए त्यांथी मानो कि कैपिटल आर जेटली कोई त्रिज्या ले लीए। अहींया मानो कि कोई वाहन छे आ तरफ एना वेगनी दिशा आ रीतना वर्तुळाकार मार्गे गति करे जरूरी केन्द्रगामी बळनी दिशा एफ सी ते आ तरफनी रहेशे केन्द्रगामी बळ जे छे ते अने ए एफ सी ए जे बे वच्चेनुं घर्षण बळ लागशे एफ एस एना मूल्य जेटलुं जशे। अने बीजी जो बळना घटकोनी वात करीए एटले के आ वाहन पर लागता बळना घटकोनी वात जो करीए एटले के बळना घटको जोईए तो आ केन्द्र ओ त्यांथी त्रिज्या मानो के आर जेटली अहींया मानो के आ कोई वाहन छे तो नीचे एना वजनना कारणे लागतुं बळ एम जी उपर जे ऊर्ध्व दिशामां लागतुं लंब बळ जे छे ते एन जेटलुं अंदर केन्द्रवर्ती जो बळ लागे एफ एस एटले के घर्षण बळ जे केन्द्रगामी बळ तरीके वर्ते ए बंने समान मूल्यनुं हशे। तो आज लागता बड़ों की बात थी थी तो पहले तो अपने आज वाहन पर लागता बड़ों की बात करिए तो वाहन पर लागता बड़ो एम पहलू वाहन ना दल ना कारण अधो दिशा में जे लागतू बल ते एम जी छे बीजू ऊर्ध्व दिशा में बल एम जी ने संतोलतु लंब बल एन छे अने जो त्रीजू जे बल लागे एनी बात करिए के जे केन्द्रगामी बल अने केन्द्रगामी बल एफएस जेटलू आज एना पर लागता बल छे एनी वात थई गई। ये अहींया कोई मानो के वाहन छे एना उपर लागता बल। हवे अहींया एक बीजू आपणे ए जाणीए के एन अने एम जी ए बल एकबीजाने समतोले छे एटले के जो वात करीए હવે બીજી વાત કરીએ કે કેન્દ્રગામી બળ એફએસ જેટલું આ તો બળની વાત થઈ ગઈ અહીંયા
कहीं वाहन पर ऊर्ध्व दिशा में कोई बल लगत न होवा थी मतलब के n माइनस एम जी इज इक्वल टू जीरो एटले के n इज इक्वल टू एम जी आ बाजू तो हवे जे मळशे n इज इक्वल टू एम जी एटले के आजे जेटलू ऊर्ध्व दिशा में लागे छे एटलू ज आपणने अधो दिशा में पण एम जी जेटलू लागे छे बीजू के वाहन जे वर्तुळाकार मार्गे गति करे छे वर्तुळाकार मार्गे गति करवा माटे जे जरूरी घर्षण एटले के जरूरी केन्द्रगामी बळ छे તે વાહનના ટાયરની સપાટી અને આ રસ્તાની સપાટી વચ્ચે જે જરૂરી ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે પૂરું પાડે તો અહીં વાહનની સલામત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ વાહનના ટાયરની સપાટી અને રસ્તાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એ જે કેન્દ્રગામી બળની જોગ લે એટલે કે એફસી is equal to fs એ બળને સમતોલે એ જે હમણાં આપણે સૂત્ર મેળવ્યું તે m v square upon r જેટલું હોય જો આ fs નું મૂલ્ય જે ઘર્ષણ બળ fs નું મૂલ્ય એ m v square upon r એટલે કે m v square upon r નું જે મૂલ્ય છે તેના કરતા જે fs નું મૂલ્ય છે એ જો વધારે હોય તો વાહન સલામત રીતના વર્તુળાકાર ગતિ કરે જ્યારે એ fs નું મૂલ્ય એના કરતા mv સ્ક્વેર અપોન r નું મૂલ્ય વધી જાય તો વાહન વર્તુળાકાર ગતિમાંથી બહાર ફેંકાઈ જશે જેના કરતા મૂલ્ય mv સ્ક્વેર અપોન r નું મૂલ્ય fs કરતા વધી જાય તે વર્તુળાકાર ગતિમાંથી બહાર ફેંકાઈ જશે જ્યારે એનું મૂલ્ય કરતા mv સ્ક્વેર અપોન r કરતા fs નું મૂલ્ય વધારે હોય તો સલામત રીતે વર્તુળાકાર ગતિ કરશે બીજું જે આપણે ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળમાં જેમ વાત કરી હતી fs is equal to mu s n જ્યાં mu s એ આપણને શું આપે સ્થિત ઘર્ષણ અને n જે છે તે લંબ બળ એ n નું મૂલ્ય આપણે અહીંયા જેમ તારવું છે કે n is equal to mg તો આપણે હવે n is equal to mg મૂકીએ તો mu s mg is equal to fs હવે જ્યાં fs નું મૂલ્ય એ આપણે અહીંયા લીધું છે તેમ mv square upon r is equal to mu s mg mm cancel તો v square is equal to આપણે સલામત ઝડપ તારવાની છે એટલે v square ને કરતા બનાવીએ એટલે mu s rg અને એમાં v ને આપણે લઈએ તો mu s rg અંડર રૂટ mu s rg જે આપણને v એટલે કે સલામત ઝડપનું સૂત્ર આપે અને બીજી એક વાત અહીંયા ખાસ કે સલામત ઝડપ છે કે mu s r અને g પર આધાર રાખશે એ દળ ઉપર આધાર રાખશે નહીં એટલે બીજી એક વાત એ કે અહીંયા મ્યુ એસ આર અને જી ત્રણ પર જ આધાર રાખશે દળ પર આધાર રાખશે નહીં એટલે કે કોઈ પણ વાહનનું કેટલું દળ વધારે છે કે ઓછું છે એના ઉપર સલામત ઝડપ આધાર રાખશે નહીં અને બીજું કે જે સલામત ઝડપનું સૂત્ર છે તે અંડર રૂટ મ્યુ એસ આર બી જે આપણે તારવવાનું હતું તારવવા માટે આપણે ખાસ કે કોઈ એક વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે જે લાગતા બળોના ઘટક લીધા અને એમાં ખાસ જે ત્રણ પ્રકારના બળો લાગે છે અને બીજું કે એન માઇનસ એમ જી ઇક્વલ ટુ ઝીરો તો એન ઇઝ ઇક્વલ ટુ આપણને એમ જી મળશે નહીં વાહનની સલામત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ટાયરની સપાટી અને રસ્તાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે એટલે કે એફ સી ઇઝ ઇક્વલ ટુ એફ એસ ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર જો એફ એસ નું મૂલ્ય એમ વી સ્ક્વેર અપોન આર કરતાં વધારે હોય તો સલામત રીતના ગતિ કરશે પણ જ્યારે એના કરતાં વધી જાય તો એ ગતિમાંથી બહાર ફેંકાઈ જશે
અને બીજું કે આપણે સ્થિત ઘર્ષણાંક સ્થિત ઘર્ષણ બળના વિષયમાં ત્યારે જોયું હતું કે Fs is equal to mu Sn જ્યાં n is equal to mg આપણે અહીંયાથી મૂક્યું તો Fs અને એમાંથી V ને કરતા બનાવીએ તો આપણને જે મળશે તે સલામત જરાક V is equal to mu S અંડર રૂટ મ્યુ એસ rg જેમાં એક ખાસ બાબત નોંધવા જેવી કે અહીંયા દળ પર કોઈ સલામત જરાક આધાર રાખતી નથી તો આ વાત થઈ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટેનું સલામત જડપનું સૂત્ર